आज खास कर बिलियांबा प्राथमिक शाला विजिट में छे अने त्यां आग स्कूल ऑफ एक्सिलंस ने एक डांग जिला सीआरसी मित्रों ने शिक्षक मुख्य शिक्षक मित्रों ने अने अन्य जिला सीआरसी कोओर्डिनेटरशीओ अमनी साथ एक स्कूल ऑफ एक्सिलंस ने एक मीटिंग हो जेना अनुसंधाने अमे अहीं आव्या छे अने रस्ता थी पसार थता केसबंद अने बिलियांबा गामनी वच्चे अहीं आगळ भैसी गोनिया भाई अने ખૂબ જ અદ્ભુત કલાકારીગરી છે અને આ ઘર વપરાશ માટે આ વસ્તુ બનાવી છે અને વર્ષો સુધી અનાજ ટકી શકે એ પ્રકારની અનાજની કોઠી છે। સૌ પ્રથમ એને વાસની અંદર એને ગૂંથણ કરીને બનાવવામાં આવી છે અને ત્યાર પછી એની ઉપર લીપણ પણ થશે અને એ વર્ષો સુધી અનાજને કશું સડતું નથી। સાફ કરવાનો સફાઈ માટે હા સાફા માટે આપણે રૂંધો મારવાનો એમ થાય એકદમ લીસું બની જાય હા લૂસ બની જાય પાસે એ સારો બની જાય સરસ બની જાય હા તો એની જે આદિવાસી પ્રજા છે એ આ વસ્તુનો ઉપયોગ અથવા તો એને સાચી રાખવા માટે કરે છે અને ગોનિયાભાઈ છે અને રેવાબેન છે એ પોતે કોટાડિયા જાતિના છે અને વર્ષોથી એમના બાપ દાદાના સમયથી આ જે વાસકામની જે પ્રવૃત્તિ છે વ્યવસાય છે એ કરતા આવ્યા છે અને ખૂબ સારું એ કામ કરી રહ્યા છે। બેન તમારું નામ શું? રેવાબેન। રેવાબેન બરાબર છે। આ શું બનાવી રહ્યા છો તમે? શું બનાવતા છો? કોઠી। હા કોઠી એટલે અનાજ ભરવા માટેની કોઠી। વાહ વાહ સરસ। અને આમાં શું વાંસનો જ ઉપયોગ કરો છો? વાંસની પટ્ટી છે? હા બરાબર છે સરસ। ધંધો કરે હે? ધંધો આ ધંધો તમારો એમ ને? બરોબર છે। તો આ તમારા પોતાના માટે બનાવો છે કે કોઈ ઓર્ડર આપેલો છે? ઓર્ડર આપેલો છે ખેત મજૂર। તમે કોટવાડિયા ગણાય? બરોબર હા। એટલે તમારા બીજા જે કોટવાડિયા ખરા એ ક્યાં ક્યાં છે? ડાંગમાં? ડાંગમાં કઈમાં છે? ચીચીના ગાંઠા છે? હા બરોબર છે। જંગલ ખાતું તમને કઈ રીતે મદદરૂપ થાય છે? આમાં કેટલા વાંસ તમને વર્ષમાં કેમ આપે છે ને? સુપડું કેટલાનું? કેટલા વર્ષથી છો તમે? બાપ દાદા પાસે। બરોબર છે ને? હવે આ કોઠી જે બનાવો છો એ કોઠી કેટલા રૂપિયાની ઓર્ડર આપ્યો છે તમને? 1200 રૂપિયા। 1200 રૂપિયા ને એની ઊંચાઈ કેટલી હશે? કેટલા ફૂટની છે? નાગપુર જેટલી એટલે લગભગ 4.5 ફૂટની આવે। બરોબર છે। એટલી નાગ જેટલી ઊંચી આવશે? બરોબર છે। કેટલા દિવસ લાગશે બનાવતા? બે દિવસ લાગે પછી વાસ લેવા જા પડે છે જુદા એમ ને? હા પછી આની ઉપર લીપા થાપવાનું તે કોણ કરે? તેજ કરે જેણા ઓર્ડર આપે એ લોકો કરી દે। બરાબર છે।
આનું માપ કઈ રીતે લેવાનું એ જોઈએ છે આપણે, બરોબર ને? અને હાથ ઉપર એના ભાવ હોય છે, એક હાથના 200, એક આખું જે પરિઘ છે વાંસની પટ્ટી, એ પરિઘ કેટલા માપની થાય છે, કેટલા હાથની થાય છે એના ઉપર એનો ભાવ હોય છે. છ હાથ થયા એટલે એક પરિઘ આખું જે બને છે કોઠી, એ વર્તુળ જે બને છે એ પરિઘ 6 હાથ જેટલો થયો. એક હાથનો ભાવ 200 રૂપિયા છે, એટલે 6 હાથ થયા એટલે 6×2 1200 રૂપિયા આ કોઠીના ભાવ થયો, બરાબર ને? હા, ચાલો, સરસ સરસ, બહુ સરસ તમારી કલા કારીગરી છે. તમારે શ્રમ મહેનત વધારે કરવી પડે, પણ તમારી જે કલા છે એ ખૂબ જ અદ્ભુત છે. તમને ધન્યવાદ. આપણો આ તબક્કે શું બાબા?